જય જલારામ. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ રંગબેરંગી છૂટી છૂટી દાણેદાર સેવખમણીની રેસીપી. તો ચલો આપણે શીખી લઈએ સેવખમણી. આપણે ખમણી બનાવવા માટે એક કપ મેં બેસન લીધું છે, એમાં મેં 2 ચમચી સૂજીનો લોટ નાખ્યો છે. સૂજીનો લોટ નાનો મોટો જે પણ તમારા ઘરમાં અવેલેબલ હોય તે તમે નાખી શકો છો. હવે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખીશું, 1 ચમચી ખાંડ ઉમેરીશું. એમાં ગાંઠા ના રહે એવી રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને આપણે એનું એક ખીરું તૈયાર કરી લઈશું. તમને વધારે પીળો કલર પસંદ હોય તો તમે હળદર નાખી શકો છો. મને થોડો લાઇટ કલર પસંદ છે એટલે હું હળદર નથી નાખવાની. જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે, હવે આપણા એમાં ટેસ્ટ પ્રમાણે આદું અને મરચાં ક્રશ કરીને નાખી દઈશું. જો મેં આદું મરચાં ક્રશ કરી અને નાખી દીધા છે. મેં 2 મરચાં અને 1 ટુકડો આદુંનો લીધો છે. આમાં જો આ સમયે તમારે લસણ નાખવું હોય તો પણ તમે એને ટીચીને નાખી શકો છો. હવે આપણે મિક્સ કરી અને આ બધું 10 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું. જો હવે આપણે ખીરું સેટ થઈ ગયું છે, હવે આપણે એમાં નાખીશું 1/2 લીંબુ. બહાર તો લીંબુના ફૂલ જ હોય છે પણ હું લીંબુના ફૂલ ખાવાના થોડા પસંદ નથી કરતી એટલે હું ફ્રેશ લીંબુ જ વાપરું છું. હવે 2 નાની ચમચી મેં તેલ નાખ્યું છે. હવે આપણે એને ફરીથી મિક્સ કરી લઈશું. હવે જો મેં એક બાજુ સ્ટીમર પણ ગરમ થવા રાખી દીધું છે, એ સ્ટીમર ગરમ થવા મૂક્યું હતું. હવે એ ગરમ થવા આવે અને જ્યારે આપણે આ ખમણી મૂકવાનો ટાઈમ થાય ત્યારે જ આપણે એમાં અંદર આ ઈનો એડ કરીશું 1/2 ચમચી અને એની ઉપર આપણે 1 ચમચી પાણી નાખી અને બધું મિક્સ કરીએ. આવી રીતે ઈનો નાખી અને મિક્સ કર્યા પછી આપણે બહુ ટાઈમ રાખવાનું નથી એટલે આપણે સ્ટીમર ગરમ કર્યા પછી જ આમાં ઈનો એડ કરવાનો અને આપણી પ્લેટ પણ ગ્રીસ કરી અને રાખી દેવાની. આપણે જેમાં ખમણી મૂકવાની હોય એ પ્લેટને પણ આપણે ગ્રીસ કરી અને રાખી લેવાની. જો આપણું ખીરું એકદમ લાઇટ અને ફ્લફી થઈ ગયું છે, હવે આપણે જે ડીશમાં ખમણી મૂકવાની હોય એમાં એડ કરી દઈશું. આપણું સ્ટીમર તૈયાર છે. હવે એને આપણે 15 મિનિટ માટે ઢાંકી અને થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણે ખાંડવી બનાવવા માટે ખમણ તૈયાર થઈ ગયા છે. જો આપણું ચક્કું એકદમ ક્લીન આવે છે એનો મતલબ કે આપણા ખમણી માટેના ખમણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી અને થોડા ઠંડા થાય પછી આપણે એને વઘાર કરીશું. તો આવી રીતે આપણે એને સાઈડ પરથી ચક્કું મારી દેવાનું. હવે તાળી કે ડીશ લઈ અને એને આપણે આવી રીતે ઊંધું કરીશું તો તરત જ આપણા ખમણીનું ખમણ બહાર આવી જશે. હવે આપણે એને ચૂરો કરી દેવાનો. જો તમે જોઈ શકો છો એકદમ સ્પંજી અને જાળીદાર જેવા આપણા ખમણ તૈયાર થયા છે. તમે આમને આમ પણ ખાઈ શકો છો પણ આપણે ખમણી બનાવી છે એટલે એને આપણે આવી રીતે થોડો હાથથી ચૂરો કરી દઈશું. આપણે સૂજીનો લોટ એટલે નાખવામાં આવે છે કે આપણી ખમણી એકદમ છૂટી છૂટી અને ખીલી ખીલી બને એટલે આપણે એમાં થોડી સૂજીનો લોટ ઉમેરેલો છે. જો તમારે ખમણ એકલા બનાવવા હોય નાયલોન ખમણ તો તમારે સૂજીનો લોટ નહીં નાખવાનો. હવે આપણે આવી રીતે એનો ભૂકો કરી લઈશું અને પછી આપણે ખાંડવીનો વઘાર કરીશું.
જો હવે ખમણીમાં કાજુ દ્રાક્ષ બધું જ પડે છે, પણ મને દ્રાક્ષ ઓછી પસંદ છે. એ ફૂલી જાય પછી એનો મીઠો ટેસ્ટ આવે એ મારા બાળકોને પસંદ નથી, એટલે હું થોડા જો કાજુ આવી રીતે આપણે વઘારનું તેલ મૂક્યું છે એમાં હું આવી રીતે ફ્રાય કરી અને થોડા ગોલ્ડન થાય એટલે કાઢી લઈશ. હવે આપણે એમાં નાખીશું એક ચમચી રઈ, ત્રણ લીમડાના પાન. તમારી જોડે ફ્રેશ પાન હોય તો વધારે સારું. મારી પાસે આજે સૂકા લીમડાના પાન છે એટલે મેં એ નાખ્યા છે. આપણે રઈ તપરે એટલે આપણે એમાં ચપટી હિંગ નાખીશું. તમારે આ સ્ટેજ પર પણ લસણ નાખવું હોય તો તમે નાખી શકો. મારા બાળકોને આ ગ્રીન ફુદીનાની ચટણીવાળી ખમણી પસંદ છે એટલે હું આમાં એક ચમચી ગ્રીન ચટણી એડ કરું છું. હવે આપણે આ ખમણી જે ગ્રીન રાખી હતી એ આપણે એમાં એડ કરીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. આ ગ્રીન ચટણી નાખવાથી ટેસ્ટ તો વધી જ જાય છે પણ એનો દેખાવ પણ એકદમ સરસ આવે છે, એટલે હું આવી રીતે ફુદીનાની ગ્રીન ચટણી નાખીને જ સેવ ખમણી બનાવું છું. તમે પણ આવી રીતે એકવાર ટ્રાય કરી જોજો. આપણે લીંબુ પહેલાં પણ નાખેલું હતું તો પણ હું એક અડધું લીંબુ નિતારું છું. હવે આપણે થોડું બુરું ખાંડ નાખી દઈશું. હવે તમારે આ વઘાર થઈ જાય પછી ચાખી લેવાનું. જો તમને થોડું મીઠું કે કંઈ ઓછું વધતું લાગતું હોય તો પણ તમે આ સ્ટેજ ઉપર નાખી શકો છો. જો હવે આપણી ખમણી વઘારીને તૈયાર છે. હવે આપણે આપણા ઘરમાં જેટલા દાણા ખવડાવવા હોય બાળકોને એટલા આપણે એમાં એડ કરી શકીએ છીએ. હવે આપણે આ તળીને રાખ્યા હતા એ કાજુ એમાં ઉમેરી દઈશું. થોડા સેવ ખમણીની જાન કહેવાય અને એની શોભા કહેવાય એવા દાડમના દાણા આપણે નાખીશું. હવે આપણે સેવ ખમણી એટલે સેવો તો આપણે નાખવી જ પડે. હવે આપણે થોડી સેવ નાખીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. આપણે સેવ ખમણીમાં તો સેવ નાખી જ દીધી છે, આ કમ્પ્લીટ ખાવા માટે તૈયાર છે. પણ આપણે એને સર્વ કરીએ ત્યારે પણ આપણે કોથમીર, કોપરાનું છીણ કે ચટણી, સેવ, ઘણાને ઉપર ડુંગળી પણ ભાવે છે તો તમને જે અનુકૂળ લાગે એ નાખી અને તમે સર્વ કરી શકો છો. તો જો આપણી એકદમ ખુલ્લી ખુલ્લી અને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી રંગબેરંગી સેવ ખમણી તૈયાર છે. ચલો હવે સર્વ કરી લઈએ. આપણે તૈયાર છે આપણી એકદમ દાણેદાર છૂટી છૂટી સેવ ખમણી. તો તમે પણ આ રીતે બનાવજો, તમારા ઘરના દરેક સભ્યોને ખૂબ જ પસંદ આવશે. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરીથી મળીશું નવી કોઈ રેસીપી સાથે. જય જલારામ.